તહેવારો ને લઈને રાજકોટ મનપાની આરોગ્યની ટીમ સતર્ક થઈ છે। શહેરના પેડક રોડ પર આવેલ કોલ્ડ સ્ટોરેજમાં રેડ પાડી હતી। કોલ્ડ સ્ટોરેજમાંથી અખાદ્ય ફૂડ પલ્પ પણ મળી આવ્યું હતું। આ ફ્રૂટ પલ્પ મળી આવ્યું જેમાં રવિરાજ રેફ્રિજરેશનમાંથી અખાદ્ય ફ્રૂટ પલ્પનો જથ્થો મળી આવ્યો છે। અનહાઇજેનિક અને લેબલ વગરનો જથ્થો મળી આવ્યો છે। રેડ દરમિયાન વાસી અન્ય ફ્રૂટ પણ મળી આવ્યા છે। આરોગ્ય ટીમે 1150 કિલો ફ્રૂટ પલ્પનો જથ્થો નાશ કર્યો હતો। રાજકોટ મનપાની આરોગ્ય ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પેડક રોડ પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં રેડ પાડવામાં આવી હતી। રાજકોટમાં કોલ્ડ સ્ટોરેજમાંથી અખાદ્ય ફ્રૂટ પલ્પ મળી આવ્યું છે। રવિરાજ રેફ્રિજરેશનમાંથી અખાદ્ય ફ્રૂટ પલ્પનો જથ્થો મળી આવ્યો છે। 1150 કિલો ફ્રૂટ પલ્પનો જથ્થો આરોગ્ય ટીમ દ્વારા નાશ કરવામાં આવ્યો। આપણી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે। ગૌતમ, જે રીતે આ ફ્રૂટ પલ્પ મળી આવ્યું છે, રાજકોટની મનપાની આરોગ્ય ટીમ હવે સતર્ક થઈ છે, શું વિગતો? હજી ચોક્કસ દિવાળી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે ને એવા સમયે જ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે ને રાજકોટના જે પેડક રોડ છે ત્યાં જે ફૂટપલ્પનો મોટો જથ્થો છે અખાદ્ય જથ્થો તે ઝડપી લઈ અને તેનો નાશ કરવામાં આવ્યો છે। કોલ્ડ સ્ટોરેજ જે છે તેમાંથી લગભગ 850 કિલો જેટલો સીતાફળ પલ્પ તેમજ 250 કિલોનો અલગ અલગ જે મેંગો પલ્પ સહિતનો જે જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે ને આ વાસી ફ્રૂટ છે તેનો નાશ પણ કરવામાં આવ્યો છે। જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।